સેફ્ટી ઇઝ નોટ ઓટોમેટિક થિંક અબાઉટ ઇટ સુરક્ષા એ સ્વયં સંચાલિત નથી એના માટે વિચારો સૂર્યનો પ્રકાશ સ્વયં સંચાલિત છે એ ધરતી પર એના સમય આવે છે અને ધરતી પર એના સમય વિદાય થઈ જાય છે નથી તમારી જાગૃતિ સૂર્યને પ્રકાશ આપવા મજબૂર કરતી કે નથી તમારી બેદરકારી સૂર્યને પ્રકાશ પ્રદાન બંધ કરવા તૈયાર કરતી પણ સબૂર દીપકનો પ્રકાશ સ્વયં સંચાલિત નથી તમારે કોડિયું હાજર રાખવું પડે છે એમાં તેલ પૂરવું પડે છે વાટ બનાવીને એમાં મૂકવી પડે છે માચિસ લાવવું પડે છે દીવાસળી સળગાવવી પડે છે અને પવનના ઝાપટાથી એને બચાવવી પડે છે આટલું કર્યા પછી દીપક પ્રગટી તો જાય પરંતુ પ્રગટેલા દીપકને ટકાવી રાખવા એમાં અવારનવાર તેલ પૂરતા રહેવું પડે છે અને પવનના ઝાપટાથી એને સતત બચાવતા રહેવું પડે છે ટૂંકમાં દીપકનો પ્રકાશ સ્વયં સંચાલિત નથી એની સુરક્ષા માટેનો ઉપાયો વિચારવા પણ પડે છે અને એને અમલી પણ બનાવતા રહેવું પડે છે જે વાત દીપકના પ્રકાશ અંગે છે એ જ વાત આત્માના સુદગુણો અંગે છે એ સ્વયં સંચાલિત પણ નથી અને સ્વયં સુરક્ષિત પણ નથી સુંદર વાતાવરણ સદ પછી પણ એને ચિરંજીવી બનાવી રાખવા માટે પ્રેરણાનો અને સદનિમિત્તોનો તો સેવતો રહેવું પડે જ છે પરંતુ ગલત નિમિત્તોથી ગલત સ્થાનોથી અને ગલત સાહિત્યથી દૂર રહેવાની તીવ્ર જાગૃતિ રાખવી પણ પડે છે એક વાતને તમે નોંધી લીધી હશે કે દીપકને ટકાવી રાખવા એમાં તેલ સતત પૂરતા રહેવું નથી પડતું પણ એને પવનથી તો સતત બચાવતા રહેવું પડે છે બસ એ જ ન્યાયે સદગુણોના ઉઘાડને ટકાવી રાખવા સત્પ્રેરણાઓ સતત મેળવતા રહેવું પડે છે ને સતત સેવતા રહેવું પડે એવું નથી પણ ગલત નિમિત્ત હોતી તો સતત બચતા જ રહેવું પડે એ અશંકા વિનાની વાત છે યાદ રાખજો ગમે તેવો તાકતવાન પણ માણસ જો દારૂનું સેવન કરી બેઠો છે તો નાનકડા બાબાનો એક જ ધક્કો પણ એને નીચે પાડી શકે છે તો ગમે તેવો મોટો પણ માણસ જો મોહની અસર હેઠળ આવી ગયો છે તો નાનકડું એક પણ ગલત નિમિત્ત એનું પતન કરી બેસે છે સાવધાન જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ